अंकलेश्वर शहर पुलिसे यूपीएल कंपनी पासे टेम्पोमां उलाला अने पनाना पाउडर चोरीना गुनामां संडोवायेला बे ईसमोनी अटकायत करी चोरीमां गयेल 17 लाख उपरांतनो संपूर्ण मुद्दा माल रिकवर कर्यो हतो। તારીખ 11 રોજ યુપીએલ 1 કંપનીના ગેટ નજીકથી ટેમ્પોમાં ભરેલું ઉલાલા અને પનામા નામના કિંમતી કેમિકલ પાવડરના બોક્સની ચોરી થઈ હતી। પનાવમાં મળતી વિગતો અનુસાર તારીખ 11 રોજ યુપીએલ 1 ના ગેટ પાસે પાર્ક કરેલા ટેમ્પોમાંથી કેટલાક કેમિકલ પાવડરની ચોરી થઈ હતી, જેમાં પાનોલીથી સાબરિયા ગોદાઉનમાંથી એનકેડીમાંથી ઉલાલા અને પનામા પાવડરના બોક્સ 493 ભરીને ટેમ્પોનો ચાલક નાઝિમ યુપીએલ 1 કંપની પાસે આવીને ઉભો હતો। ત્યાં તેને શેઠને કહ્યું હતું કે ટેમ્પો અંદર જવા દેતા નથી, માટે ટેમ્પો બહાર જ પાર્ક કરી દઉં છું। તેમ કરી તે રવાના થયો હતો। ત્યારબાદ બીજા દિવસે તપાસ કરતા ટેમ્પોમાંથી કેમિકલના પાવડર ભરેલા ડબ્બાઓ ગાયબ હતા। બાબતે તેણે તેના માલિકને ફોન પર જાણ કરી હતી, જેને લઈને તેના ટેમ્પોના માલિકે આ અંગે શહેર પોલીસ સ્ટેશનમાં રૂપિયા 17,16,120 રૂપિયાના મુદ્દા માલની પાવડરની ચોરી થયાની તપાસ માટેની ફરિયાદ આપી હતી। આ દિશામાં અંકલેશ્વર શહેર પોલીસ દ્વારા તપાસ શરૂ કરતા સીસીટીવી ફૂટેજમાં ટેમ્પોના ચાલક નાઝિમ સહિતના કેટલાક લોકો ટેમ્પોમાંથી કેમિકલના ડબ્બાની હેરાફેરી કરી રહેવાનું માલુમ પડ્યું હતું। જેના આધારે પોલીસે ટેમ્પો ચાલક નાઝિમ ઉર્ફે રહીશ સિદ્દીક રહેવાસી નવજન હોટલ પાછળને ઝડપી લીધો હતો। તેની કડકડથી પૂછપરછ કરતા યુપીએલ કંપનીમાં કામ કરતો ગોપાલ કાનજી વસાવા પણ ઝડપાયો હતો। તેઓ બંને પાસેથી પોલીસે કુલ્લે 252 કિલોનો પાવડર કબજે કર્યો હતો। જ્યારે આ ચોરીમાં સામેલ અન્ય વોન્ટેડ આરોપી જગન વસાવા અને અન્ય એક જાવિદ કરીને હજુ પણ ફરાર છે। ત્યારે પોલીસે કુલ 17,16,000 નો મુદ્દામાલ કબજે કરી આ કેમિકલ પાવડર ચોરી કરીને તેઓ કોને વેચવા જતા હતા તે દિશામાં તપાસ શરૂ કરી છે। અંકલેશ્વર શહેર પોલીસ વિસ્તારમાં આવેલ યુપીએલ કંપની કે જેની 12 તારીખ 11/4/2022 રોજ એના ગેટ નંબર 2 ની 12 આઈસર ટેમ્પો કે જેમાં તેનો ઉલાલા અને પનામા પાવડર એમની પાનોલી ખાતે આવેલા ગોડાઉનમાંથી લાવવામાં આવેલ અને એ ટેમ્પો બહાર પડેલો હોય એ દરમિયાન રાત્રિના કોઈ અજાણ્યા ઈસમો આવીને તેની અંદર પડેલા 493 બોક્સ કુલ 1 બોક્સમાં 6 કિલો પાવડર એવા 493 બોક્સમાંથી 42 બોક્સ પાવડરની ચોરી કરેલ, જેની કુલ કિંમત હતી 17,16,120। આ બાબતે અંકલેશ્વર શહેર પોલીસ સ્ટેશનમાં ચોરીનો ગુનો દાખલ કરવામાં આવેલ અને ત્યારબાદ સીસીટીવી સર્વેલન્સ હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે આગળ તપાસ કરવામાં આવેલ અને એક બાતમી મળેલ કે આ ચોરી કરવા માટે કોઈ સફેદ અને ગ્રે કલરનો ટેમ્પો આવેલ, જે ટેમ્પો વાહન ચેકિંગ દરમિયાન વોચમાં રહેતા નવજીવન તરફથી વાલિયા ચોકડી તરફ આવે છે એને ચેક કરતા એની પાસે 7 મીણિયાના થેલામાં કોઈ શંકાસ્પદ કે જેના એની પાસે કોઈ પૂરતા પુરાવા ના હોય એવું મટીરિયલ જણાઈ આવેલ। ડિટેલમાં તપાસ કરતા જણાઈ આવેલ કે આ જે ટેમ્પા ડ્રાઈવર જે છે નાઝિમ સન ઓફ રહીત શહીદ દ્વારા નાઝિમ સિદ્દીકી દ્વારા આ માલ જે તે ટાઈમે જ્યારે ચોરી કરી ત્યારે પોતે ટેમ્પો લઈને ગયેલ અને એની સાથે યુપીએલના કર્મચારી ગોપાલ વસાવા અને જગન વસાવા પણ મળેલા હોય અને આવું કોઈ બાર કેમિકલ જે છે એ ચોરી કરવામાં સાથે રહી જાવીદ ઉર્ફે રાનુ યાસીન અંસારી કે જે નવજીવન હોટલ પાસે છે એના કોઈ ગોડાઉનમાં એ ચોરીનો માલ લઈ જઈ એના બોક્સ ખોલી 7 મીણિયાના થેલામાં ભરવામાં આવેલ, તે તમામ મુદ્દામાલ જે ચોરી થયેલો એ અંકલેશ્વર શહેર પોલીસ સ્ટેશનને મળી આવેલ, જેના આધારે નાઝિમ તથા ગોપાલ વસાવા આ બંને જેની હાલમાં અટક કરવામાં આવેલ છે રિમાન્ડ કાર્યવાહી રિમાન્ડ મેળવી આગળ તપાસ કરવામાં આવશે। જ્યારે જગન વસાવા અને જાવીદ ઉર્ફે રાનુ અંસારી કે જેને વોન્ટેડ જાહેર કરવામાં આવેલ છે આગળ તપાસમાં આની અંદર બીજા પણ યુપીએલના કોઈ કર્મચારી મળેલા હશે તો તેની પણ તપાસ કરવામાં આવશે।